દુધસણ ગામ નજીક આવેલ લુણેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષે શ્રાવણ માસમાં દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શન માટે આવે છે. લોકોની માન્યતા છે કે લુણેશ્વર મહાદેવનું આ મંદિર પાંડવ કાળથી હોવાનું મનાય છે. તો ચાલો જાણીએ લુણેશ્વર મહાદેવનો મહિમા. આ છે ભગવાન લુણેશ્વર મહાદેવનું મંદિર. લુણેશ્વર મહાદેવનું આ મંદિર પાંડવ વખતથી હોવાનું મનાય છે. અહીંના લોકોની માન્યતા છે કે માનતા રાખી હોય અને મંદિરની નજીક આવેલ આ કુંડમાં જો જળ ચડાવો તો બોબડીઓ બોલતો થાય ત્યારે તેની માનતા પૂરી થાય છે તેવું સ્થાનિક લોકોનું માનવું છે. પાટણ બનાસકાંઠાની હદને અડીને આવેલ સરહદી દુધોસણ ગામ નજીક રણની ગાંધીએ આવેલ લુણેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર પાંડવ વખતનું હોવાનું મનાય છે. છેલ્લા કેટલાય વર્ષોથી મહાદેવના મંદિર નજીક પાતાળ ગંગા એની મેળે જ વહે છે. શ્રાવણ મહિનાના દર સોમવારે અહીં આજુબાજુથી હજારોની સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટી પડે છે. મહાદેવના દર્શન અને પૂજા કરી લોકો ધન્યતા અનુભવે છે. પહેલાના સમયમાં લોકો મંદિરની નજીક વહેતી ગંગાના દર્શન માટે ચાલીને આવતા હતા અને મંદિરની નજીક આવેલ કુંડમાં સ્નાન કરીને ધન્યતા અનુભવતા હતા. પરંતુ હાલ શ્રદ્ધાળુઓનો ધસારો વધતાં ભક્તો હાથ પગ ધોઈ સંતોષ માની લે છે. સિદ્ધપુર સિવાય આ મંદિરના પ્રાંગણની અંદર માતૃ તર્પણ વિધિ પણ કરવામાં આવે છે. લુણેશ્વર મહાદેવના મંદિરની પ્રાચીન કથા મુજબ એવી લોકવાયકા છે કે પાંડવો ધૂતમાં હાર્યા બાદ દ્રૌપદી સાથે 12 વર્ષના વનવાસ દરમિયાન ફરતા ફરતા અહીં આવ્યા હતા અને અહીં તેમના હસ્તે શિવલિંગની સ્થાપના કરી હોવાનું મનાય છે. તે સમયે પાંડવોનો એવો નિયમ હતો કે શિવની પૂજા કર્યા સિવાય જમવું નહીં અને એ મુજબ જ અહીં પાણીની જરૂરિયાત ઊભી થતાં કુંતી પુત્ર ભીમે અહીં ઢીંચણ વડે જમીન ઉપર પ્રહાર કર્યો હતો અને પાતાળમાંથી પાતાળ ગંગા પ્રગટ કરી હોવાનું મનાય છે. શ્રદ્ધાળુઓનું માનવું છે કે અહીં છેલ્લા કેટલાય વર્ષોથી પાતાળ ગંગા સતત વહ્યા કરે છે. પાણી ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ કોઈને પણ ખબર નથી. શિવાલય નજીક આવેલા કુંડમાં જ્યાંથી પાતાળ ગંગા સતત વહ્યા કરે છે એ ગંગાનું પાણી એવું મનાય છે કે પહેલી સવારે 5 વાગ્યા પહેલાં જો કોઈ દાદર ખસ ખરજવાવાળા વ્યક્તિને પીવડાવવામાં આવે તો એનાથી એવા રોગો પણ મટી જવાની માન્યતા છે. ભારત પાકિસ્તાન બોર્ડર નજીક કચ્છના નાના રણને અડીને આવેલ પ્રાચીન શિવાલય જવા માટે કસ્ટમ રોડથી 2 કિલોમીટર જવા માટે કાચો રસ્તો છે. પહેલાં જ્યારે શિવાલય ન હતું તે સમયે અવારનવાર એકલ દોકલ વ્યક્તિ ખુલ્લા શિવલિંગની પૂજા કરતા હતા. જ્યારે હાલ આજુબાજુના દાતાઓના સહયોગથી મંદિર બનાવવામાં આવ્યું છે અને અહીં શ્રદ્ધાળુઓને રહેવા માટે વ્યવસ્થા પણ કરી છે. મંદિરે દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદ અને ચા પાણીની વ્યવસ્થા પણ ટ્રસ્ટી મંડળ તરફથી કરવામાં આવે છે. દરેક શ્રદ્ધાળુઓ ત્યાં શ્રદ્ધાભાવથી દર્શન કરવા માટે જાય છે. સરહદી વિસ્તારના લોકો માટે આસ્થાનું કેન્દ્ર એવું લુણેશ્વર મહાદેવના મંદિરે લોકો દર્શન માટે ઉમટી પડે છે. ઘણા સમય પહેલાં શિવાલયની આજુબાજુ જમીનમાંથી સેંકડો ઝરણા ફૂટી નીકળ્યા અને પાણી સતત વહ્યા કરતું હતું. પણ સમય જતાં ઝરણા બંધ થઈ ગયા અને માત્ર એક જ પાતાળ ગંગાના એ કુંડમાંથી પાણી વહ્યા કરે છે. શ્રાવણ મહિનામાં અને મહાશિવરાત્રિના દિવસે ભગવાન લુણેશ્વર મહાદેવના મંદિરે અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. દેવનું મંદિર કસ્ટમ રોડથી પાકિસ્તાનની ગ્વાધી ઉપર જેને કહેવાય એવી જગ્યાએ આવેલું છે. દુધસણ અને જજામ ગામની વચ્ચે આ પ્રાચીન મંદિર છે. એવી કહેવત છે કે પાંડવો પણ અહીં રાતવાસો કર્યો હતો અને અહીં એક મોટો મહિમા ગંગા નદી પ્રગટ થયેલ છે. જે હજારો વર્ષથી ગંગા વહે છે એ ક્યારે ઓછી નથી થતી, વધારે નથી થતી અને કોઈ પણ કોઈની મનોકામના લઈને આવે અને અહીંની એક દેશી ભાષામાં કહેવત છે કે જો બરબડીઓ બોલે તો એની ભગવાન મનોકામના પૂર્ણ કરે છે. એટલે આ સાક્ષાત્કાર શિવજી છે. આનો વિકાસ થવો જોઈએ અને સરકારશ્રીએ વિચારીને આને યાત્રાધામમાં સમાવેશ કરવો જોઈએ એવી આજુબાજુના અને આજુબાજુના આગેવાનોની માગણી છે. હજારો વર્ષ પુરાણું છે અને પાંડવોનો પણ આ મંદિર સાથે નાતો છે એવું કહેવાય છે. પાંડવોએ પણ આ મંદિરની પૂજા કરી અને એ જ વર્ષોથી કેટલા વર્ષોથી અહીં આ જે પાણી છે એને અમે કુંડ અને વેતી ગંગા તે પાણી ત્યાંથી બહાર નીકળે છે. અંદરથી પણ પાણી છે ખારું, પણ કોઈ પણ પ્રકારના રોગ હોય તો એ પાણીને નાવાથી કે પાણી પીવાથી રોગ મટી જાય અને એનાથી 100 મીટર દૂર જઈ અને પાણી જમીનમાં સમાઈ જાય છે. વર્ષોની આ પ્રણાલી છે. આજુબાજુના 2-3 તાલુકાના લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. આનો ઇતિહાસ એવો છે કે આ હજારો વર્ષ પહેલાંનો જૂનો પુરાણી મંદિર છે. પાંડવો વખતનો છે જૂની ગાથામાં અને પાંડવોમાંથી કે નીકળ્યા હતા અને એ વખતે આ કુંડ છે. આ કુંડમાં વેતી ગંગા એંડે છે. પછી એમાં કોઈ પણ જાત્રાળુ ગમે એટલેથી આવે અને એની કોઈ મનની શ્રદ્ધા રાખી અને આના કને કોઈ પણ અરદાસ કરે ને તો એમને પરસોઈ પૂરે છે. ઘણા એને પાયણાય બંધાવે છે. આવો બધો આ જૂનો ઇતિહાસ છે બધો. અમે જજામના સામે અમારે આ કને આ 5 ગામાનું આમ લાગે છે શિવ મંદિર અને હજારો ગામમાંથી માણસો આવે છે
અને એમની મનોકામનાઓ પૂરી થાય છે. કઈ પ્રકારની મનોકામનાઓ પૂરી થાય છે? કોઈની ઈચ્છા હોય, કોઈને ભગવાને દીકરો જ ના હાલતો હોય તો એમ થાય કે હું લોણીસર જાય દર્શન કરી આવું, અને એમ તો મને એ પ્રમાણે એમ કહે કે તું લોણીસર દાડો મને પાયણો બંધાવે. તો આમાં અમારી ભાષામાં અમે કાંસા કે આ બરબડિયા બોલે એટલે અંદરથી બરબડિયા બોલે છે, અને બરબડિયા બોલે સાચું હોય તો જ બોલે છે, એને કંઈ નથી બોલતા.